વેલકમ ફ્રેન્ડ્સ ટુ અવર લાસ્ટ પેપર. આપણું જે લાસ્ટ પેપર છે એનું સેક્શન એ. સેક્શન એમાં આપણને ખ્યાલ છે કે ક્વેશ્ચન નંબર 1 to 10 છે. આપણને જે આપણો યુનિટ છે એ યુનિટમાંથી કોઈ પણ યુનિટ એટલે કે લેસનના પેરેગ્રાફ એટલે કે એક્સ્ટ્રેક્ટ આપેલા હશે એ એક્સ્ટ્રેક્ટને આપણે રીડ કરશું અને રીડ કરીને આપણે ક્વેશ્ચનને પણ રીડ કરશું ને ક્વેશ્ચન જે પેરા છે એ પેરા ઉપરથી આપણે આન્સર એના ફ્રેમ ઘરશું બનાવશું. ઠીક છે, તો ફર્સ્ટ વન આપણે જે ઇન્સ્ટ્રક્શન છે રીડ કરવાની, તો રીડ કરીએ. મે આઈ હેલ્પ યુ સર ગ્રીન ધ શોર્ટ નેરોડ આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. આપણને યાદ આવી જાય કે આ જે છે એ આપણું સેકન્ડ યુનિટ છે. તો મે આઈ હેલ્પ યુ સર, આ વ્યક્તિ જે બોલે છે આ સેન્ટેન્સ એ બોલનાર કોણ છે? તો કે શોર્ટ નેરોડ આઈડ સેલ્સમેન છે. આ સેલ્સમેન છે આ પ્રકારનું સેન્ટ અને સેલ્સમેન છે, સેલ્સમેન માટેના શબ્દ આપ્યા છે શોર્ટ નેરોડ આઈઝ. કઈ જગ્યાએ છે? સુપર રોડ પ્લાઝા. હવે નેક્સ્ટ, વેલર પ્રેમ ચોપરા રિસ્પોન્ડ. હવે આ જે સેન્ટેન્સ છે આઈ વિશ ટુ પરચેસ એ રોબોટ એ કોણ બોલે છે? તો કે પ્રેમ ચોપરા નામનો વ્યક્તિ છે એ બોલે છે. કોણ બોલે છે, કોને કહે છે એવું પૂછાય તો આપણને ખ્યાલ આવે. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ, તમારે કઈ હેલ્પની જરૂર હોય તો કયો એ સેલ્સમેન છે એને સેન્ટેન્સ કીધું આ. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, કે અમારી એક સ્પેશિયાલિટી એવી છે. સ્પેશિયાલિટી કે છે વી મેન્યુફેક્ચર, કે અહીંયા જે સુપર રોબોટ પ્લાઝા છે એ મેન્યુફેક્ચર કરે છે, મીન્સ પ્રોડ્યુસ કરે છે, જનરેટ કરે છે અથવા તો કોઈ પણ ઉત્પાદન કરે છે. શેનું? તો કે એફિશિયન્ટ અસરકારક રોબોટ્સ. કેવા કેવા રોબોટ્સ? કે જે ઇન્ડસ્ટ્રીની અંદર કામમાં આવતા હશે, કન્સ્ટ્રક્શન કંપનીમાં કામમાં આવતા હશે, પ્લમ્બિંગ અને ક્લિનિંગ પર્પઝ માટે પણ હશે, કોઈ વૃદ્ધ વ્યક્તિ હશે તો એના કેરટેકર તરીકે પણ, અથવા બાળક માટે કેરટેકર તરીકે. તે આ ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક. આ બધા એના સ્પેશિયલાઇઝ વર્ક માટેના આ બધા જે રોબોટના ટાઈપ છે કે કેટલા પ્રકારના રોબોટ છે એ લોકો મેન્યુફેક્ચર કરે છે. ઠીક છે, અવર બેસ્ટ વન ઇઝ કન્ઝ્યુમર લાઈક યુ ફોર ધ હોમ, કે જે પ્લમ્બિંગનું ક્લિનિંગનું એ બધું પરચેસિંગનું બધું કામ કરશે. અને આ બધું બોલ્યો કેવી રીતના બોલ્યો? તો કે રેકોર્ડેડ પ્રોગ્રામ. ઘણા લોકોને છે ને એવું હોય કે ભાઈ એક ને એક વાત છે એ એક કરતાં વધારે વાર બોલવાની થતી હોય. નવો કસ્ટમર હોય તો વળી પાછી એને એ જ વાત એને બોલવાની થતી હોય. આવું ઘણી વાર છે. હું ક્યારે થઈ ખબર, કોઈ ઓફ થઈ ગયું એટલે બેઠના બેઠા હોય ને, ભાઈ આ ભાઈ ગુજરી ગયા હતા, શું થયું હતું, નખમાં એ રોગ નહોતો, સૂતા હતા અને ઉઠા નહીં, આવું બોલતા એ રોબોટ એક રેકોર્ડેડ થઈ ગઈ. ઘણી વખત કોઈ બીમાર પડી ગયો હોસ્પિટલમાં તો ત્યારે આવું થતું હોય, રેકોર્ડેડ પ્રોગ્રામ હોય. શું થયું એટલે વળી પાછો ઓલો વર્ણન કરે કે હું તો સાયકલ લઈને જતો હતો, મારો વાક્ય નહોતો, સામેવાળો આવ્યો ને એને બ્રેક નું મારીને ભટકાર દીધો. આ બધું રેકોર્ડેડ પ્રોગ્રામ કહેવાય. એ રેકોર્ડેડ પ્રોગ્રામની જેમ એ ભાઈ સેલ્સમેન બોલે, અર યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ, મારે કે આ જ જોતું હતું. આવું કોણ બોલ્યું? પ્રેમ ચોપરા સ્પોક એને બિઝનેસ લાઇક ફેશન. જાણે આમ પોતે બહુ મોટો બિઝનેસમેન હોય એ રીતના એ બોલે છે. ઓકે, હવે આપણે ક્વેશ્ચન રીડ કરીએ. વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ? કાઇન્ડ ઓફ રોબોટ્સ મીન્સ ટાઈપ્સ ઓફ રોબોટ. કાઇન્ડ ઓફ એટલે ટાઈપ. આર મેડ બાય સુપર રોબોટ્સ પ્લાઝા. તો અહીંયા જે ક્વેશ્ચન છે ને એ ક્વેશ્ચનને પેસી વોઇસમાં આપેલો છે. અહીંયા આપણે જોઈએ કે અહીંયા એમ કીધું વી મેન્યુફેક્ચર, તો સુપર રોબોટ પ્લાઝા મેક્સ. આપણે અહીંયા એને એક્ટિવ વોઇસમાં આન્સર આપ્યો, પેસિવ વોઇસમાં આન્સર કેવી રીતના આપણે હમણાં થોડીક વારમાં ડિસ્કશન કરીએ. મેક્સ રોબોટ્સ ક્યાં ક્યાં છે? ના તો કે ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપની, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ માટેના, કેરટેકર અને હોમ પર્પઝ માટેના, હાઉસ હોલ્ડ. ઠીક છે, અને આ રીતના ન લખવું હોય અને કઈ અલગ રીતના લખવું હોય તો કઈ રીતના લખાય? પેલા બધા ટાઈપ્સ ઓફ રોબોટ લખી નાખાય. તો કે રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ એન્ડ ફોર હોમ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. આ બે રીતના આન્સર લખી શકો છો, એક્ટિવ વોઇસમાં અને પેસિવ, જે તમને સુટેબલ લાગે એ. પણ મહત્વની વાત શું? તો કે બધી જ પ્રકારના રોબોટ તમારે અહીંયા મેન્ટેન કરવાના છે. ઠીક છે, વુ ગ્રીટેડ પ્રેમ ચોપરા. ગ્રીટિંગ આપણે ફંક્શનમાં છે, ગ્રીટિંગ. તો જો આ ગ્રીટિંગ હતું, મે હેલ્પ યુ સર, ગ્રીટિંગ છે. પણ ગ્રીટિંગ કરનાર વ્યક્તિ કોણ?
તો વ્યક્તિ જો આવડું હતો, ધ શોર્ટ નેરોડ આઈડ સેલ્સમેન, અ શોર્ટ નેરોડ આઈ સેલ્સમેન ગ્રીટેડ પ્રેમ ચોપરા. ઓકે ક્લિયર. તો આપણે હવે નેક્સ્ટ તરફ જઈએ.